डिस्काउंट है जी। अरुण जी आपने पूछवा मांगी से जल्दी आप सोशल फॉर्म में शो अरुंधति रॉय पर पण अगर अविवादित टिप्पणी करी हती त्यारबाद अत्यार जो बात करवामां आवे तो जेएनयू संघना जे नेता छे शहला राशिद ऊपर जे अत्यारे विवादित टिप्पणी करवामां आवी छे चारित्र ऊपर प्रश्न उठाववामां आव्या छे कई रीते जोशो आप? सौथी पहेला आजे जे मैं अभिजीत ने जे रीते स्टडी कर्या छे एमना ट्विटर ना जे स्टडी कर्या छे इज वन ऑफ दोज जे पर्सनल वन टू वन अटैक करे छे जेने आपणे तमे चरित्र कहू कैरेक्टर एसेसिनेशन कहू कारण के एनी पासे छे ज्यारे मानस पासे कोई लॉजिक ना होय ने कोई बुद्धि ना होय कोई आर्ग्युमेंट ना होय लॉजिकल कोई आर्ग्युमेंट ना होय करवानो ते पर्सनल अटैक करी गए तू गधेड़ो तू घोड़ो एवी टाइप नो अटैक एटले आ માણસ એ રીતે અટેક કરે છે એટલે જે ટ્વિટર અને હરેક એના સોશિયલ મીડિયાના રૂલ્સ હોય એ રૂલ્સમાં તમારે કરવું પડે કારણ કે ઓબ્વિયસલી તમારે એની જોડે કોઈ કોન્ટ્રાક્ટ નથી તમને કોઈ પૈસા નથી આપ્યા પૈસા આપ્યા તો બી એના રૂલ્સ પ્રમાણે તમારે કામ કરવું પડે એટલે એને શું કર્યું કે એ આવી રીતે ગાઢ ગાઢ પણ કરતો હતો એટલે લોકો પછી કમ્પ્લેન કરે સી આનો બી પ્રોસીજર છે એવું નથી કે ભાઈ એક જરાય કમ્પ્લેન કરી આ પેલો ટ્વિટર વાળો રોજ બેસીને જોતો હોય કે આ કોણે લખ્યું શું લખ્યું એવું બધું ના હોય લોકો કમ્પ્લેન કરે કે ભાઈ આ માણસ એબ્યુઝ કરી રહ્યો છે જેમ તમે જોતા હશે તમને બધાને સત્તા છે એબ્યુઝને રોકવાની કમ્પ્લેન ઓટોમેટિક પ્રોસેસ કે ભાઈ આટલું આવે તો આટલું થાય એ લોકોનો આખા એલ્ગોરિધમ સેટ થયા હોય તો એને હવે એ કર્યું છે શું કહેવાય સસ્પેન્ડ કર્યો બહુ સારું કર્યું મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ પાછું કે હું બી ટ્વિટર પર છું બધા ટ્રોલ્સ આવી જાય કે તમે એન્ટી નેશનલ તમે પાકિસ્તાન જો આ બધું પાછું મંડી ના પડે એટલે મારે કેવું પડશે કારણ કે લોકોનો માનવ એક જ કે આપણે કંઈક કોઈકને બોલીએ તો તમે એન્ટી નેશનલ થઈ જાઓ તમે પાકિસ્તાન જાઓ એ જ બોલ્યા કરે એટલે સી અલ્ટિમેટલી આપણે જ્યારે આપણે એક એક શું કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રજા છે ટ્વિટર ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો વાપરતા હોય એવું આપણું માનવું છે અને પછી તમે આવી રીતે તૂટી પડો ને કોઈકને પર્સનલ કરો એ ખોટી વાત છે તમે કરો તમે ઓપિનિયન આપો તમારો હક બને છે આપણું કોન્સ્ટિટ્યુશન બી તમને ફ્રીડમ ઓફ સ્પીચ આપે છે પણ તમે એનો મતલબ તમારું ઓપિનિયન માટે ફ્રીડમ ઓફ સ્પીચ છે તમે કોઈકનું કેરેક્ટર એસેસિયન કરો એના માટે